ડીસાની અમરપુરા બુરાલ ગામની પ્રાથમિક શાળામાં દારૂ પીને દંગલ મચાવનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે. તો ગઈકાલે જે વિડીયો સામે આવ્યો હતો તેમાં મદિરાના નશામાં એવા તો ચૂર થઈ ગયા હતા શિક્ષક કે તેમને કંઈ ભાનશાન ન રહ્યું અને નશામાં તે ફરતા રહ્યા, જેના શિરે ગુજરાતના ભવિષ્યની જવાબદારી છે. તે જ ગુરુ દારૂની હાલતમાં દંગલ મચાવતા જોવા મળ્યા. મોજમાં આવી ગયેલ શિક્ષકને એ ભાન ન હતું કે તેની કરતૂતો કેમેરામાં કેદ થઈ રહી છે. તો વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ તેને જોઈ રહ્યા છે, પણ તેઓ જાણે નશામાં મસ્ત હતા, મદમસ્ત હતા અને તેને કોઈનો ડર ન હતો કે ખાતો હતો તો ફક્ત લથડિયા. આગળ વધીએ વડોદરાથી સમાચાર. ભાજપના કાઉન્સિલર વિવાદમાં આવ્યા છે. સરકારી દુકાન સંચાલકને મારી નાખવાની ધમકી આપી છે અને મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. કાઉન્સિલર વિરુદ્ધ દુકાન સંચાલકે સિટી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. તો વડોદરામાં ભાજપના કાઉન્સિલર વિવાદમાં ફસાયા છે. સરકારી દુકાન સંચાલકને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેમનો મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો કાઉન્સિલર વિરુદ્ધ દુકાન સંચાલકે હાલમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે વિશદ માહિતી આપશે અમારા સંવાદદાતા ફરીદ ખાન. જી ફરીદ, શું આખી ઘટના હતી? કોણ છે તે કાઉન્સિલર કે જેને મારી નાખવાની ધમકી આપી છે દુકાન સંચાલકને? યસ, વડોદરાના જે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભાજપના જે કાઉન્સિલર છે ચંદ્રકાંત ઠક્કર, તે કેટલીક ફરિયાદો જે તેમનું કહેવું છે કે ફરિયાદો આવતા તેઓ જે ત્યાં આગળ સ્થાનિક કક્ષાએ જે સસ્તાનાથી જે દીનદયાળ ઉપાધ્યાય જે સરકારી દુકાન છે ત્યાં ગયા હતા અને ત્યાં આગળ દુકાન સંચાલક સાથે વાતચીત દરમિયાન વાતાવરણ જે છે એ ઉગ્ર બની ગયું છે. તૂતુ મેમે વચ્ચે મારામારીના જે છે તે બિલકુલ ઘટના સામે આવી છે ને ત્યારે જે દિનેશ ચંદ્ર રાણા કરીને જે દુકાન સંચાલક છે તેમણે ભાજપના કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર એ તેમને મારી નાખવાની ધમકી આપીની ફરિયાદ જે સિટી પોલીસ સ્ટેશનમાં કરી છે. આમ આખો મામલો જે છે એ વિવાદાસ્પદ બની ગયો છે. જરૂરથી ફરીદ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો આ તરફ ભાવનગરની સિંઘમ પોલીસનો વિડીયો વાયરલ થયો છે. તળાજાના કુખ્યાત આરોપીની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી છે. શૈલેશ દાંધલિયાને માર મારતો વિડીયો વાયરલ થયો છે. જમીન મામલે ફાયરિંગ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. તો ભાવનગર પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને ભાવનગર તેમજ તળાજામાં તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું અને તળાજામાં પોલીસ દ્વારા તેને જાહેરમાં માર પણ મારવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થયો છે. તો જાહેરમાં સરભરા કરવામાં આવી છે આ કુખ્યાત આરોપીની, જેણે જમીનના મામલામાં ફાયરિંગ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી, જ્યારબાદ ભાવનગર પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને ભાવનગરમાં તેમજ તળાજામાં તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. ન માત્ર સરઘસ કઢાયું પરંતુ તેને જાહેરમાં માર પણ મારવામાં આવ્યો કે જેથી લોકોમાં તેના નામનો રહેલો ખોફ ખતમ થાય અને આ કુખ્યાત આરોપીના મનમાં પોલીસનો ખોફ બેસે કે જેથી તે ફરી ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય આચરે નહીં. અને પોલીસ દ્વારા જાહેરમાં હાથ અજમાવવામાં આવ્યો આ કુખ્યાત આરોપીઓ પર, જેનો વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આગળ વધીએ. રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની એક બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. જોકે આ ઘટનામાં 60 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. શાપર વેરાવળ હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં એક ખાનગી ટ્રાવેલ્સની બસનું ટાયર અચાનક ફાટી નીકળ્યું અને બસમાં સવાર 60 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હરીન માત્રાવડિયા. હરીન, દુર્ઘટના મોટી સર્જાઈ, જોકે કોઈ જાનહાની થઈ નથી, અપડેટ્સ આપશો આ મામલાને લઈને? ચોક્કસ, દુર્ઘટના ખૂબ મોટી ગણી શકાય કેમ કે રાજકોટના શાપર વેરાવળ હાઈવે પરની ઘટના છે અને ખાનગી ટ્રાવેલ્સનો બસ છે તેનું ટાયર ફાટ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી જૂનાગઢ છે
खानगी ट्रावेल्स की बस दे रही थी। अंदाजित 60 जेटला पेसेंजर आ बस में था ने तेनो चमत्कारिक बचाव थयो छे। कोई नहीं जानहानी थई नथी, परंतु अचानक ज बस नो टायर फाटता स्टीयरिंग पर थी ड्राइवर द्वारा काबू गुमावी देवामां आव्यो हतो अने बस छे ते उतरी हती ने सापर वेरावाड़ा हाईवे उपर आवेलू जे मेलडियामानुं मंदिर छे तेने पण आ बस तेनी साथे मंदिर साथे टकराई हती ने मंदिर जे बनावेलू हतुं ते राशायी थयुं हतुं। अत्यारे कोई जानहानिना समाचार आ अકસ્માત સ્થળ ઉપરથી નથી આવી રહ્યા। જી જેજેરથી હરીના આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।